नमस्कार विद्यार्थी मित्रों, एक्सलेंस एकेडमी में हूँ चेतन पटेल, आप सर्वनु हार्दिक स्वागत करूँ छूँ। धोरण 10 की अंदर विज्ञान विषय की अंदर बोर्ड की परीक्षा माटे सेक्शन डी की अंदर पूछाई सके एवं मोस्ट एम्बी प्रश्नों की चर्चा आज आपणे करवाने छीए। तो विद्यार्थी मित्रों, सेक्शन डी की अंदर जो तमारे सारा गुण मेळववा होय तो अहींया जे प्रश्नों मोस्ट एम्बी छे ए खास तैयार करी लेशो, अने जे पण अहींया माहिती आपवामां आवे एने छेल्ले सुधी खास सांभळशो, जेथी परीक्षानी अंदर ए प्रश्नो कई रीतने पूछाई शके छे एना विशेनी पण तमने खबर पड़ी शके छे। तो विद्यार्थी मित्रों, आपणे शरूआत करीशुं सौ प्रथम चेप्टर नंबर 2 के एसिड बेइज अने क्षार, के जेनी अंदरथी आपणने चार गुणनो प्रश्न पूछाय छे। तो विद्यार्थी मित्रों, घणी वखत आनी अंदरथी प्रयोग पूछायेला छे, अने एनी अंदर अगत्यना प्रयोग तो दाणादार झींक धातुनी हाइड्रोक्लोरिक एसिड साथे प्रक्रियाथी हाइड्रोजन वायु उत्पन्न थाय छे, तो ए दर्शावतो प्रयोग गुण आवुं पूछी शके छे। बीजो प्रयोग छे सोडियम कार्बोनेट अथवा तो सोडियम हाइड्रोजन कार्बोनेटनी बेमांथी कोई पण एक आपेलो हशे एनी एसिड साथेनी प्रक्रियाथी कार्बन डाइऑक्साइड वायु उत्पन्न थाय छे ते दर्शावतो प्रयोग वर्णो। मोटे भागे आ बे प्रयोगनी अंदरथी पूछाई शके छे। अने ए सिवाय एसिड अने बेजना द्रावण में विद्युत वहनों अभ्यास करो तो त्रण प्रयोग छे एमांथी पूछावानी संभावना खरी। तो घणी वखत विद्यार्थी मित्रों अहींया प्रयोग आधारित प्रश्नों पण परीक्षानी अंदर पूछाई शके छे, एटला माटे खास कि प्रयोगनी अंदरथी पूछाता दरेके दरेक प्रश्न तमने याद हशे तो तमे एना सरळताथी जवाब आपी शकशो। प्रश्नोनी वात करवामां आवे तो दैनिक जीवनमां पीएचનું મહત્વ જે खूब ज 5 पॉइंट है एम कोईपण एक बे पॉइंट पूछी सके, चार गुण में न हो तो बे गुण में पूछी सके। ए सीवाय पीएच मापक्रम खास समझी लेजो, पीएच मापक्रम ए पीएच मापक्रम समझूती आधारित तमने घणा बधा प्रश्नों पूछी सके। एसिडना रासायणिक गुणधर्मो जणाव, तो अहींथी आवा त्रण प्रश्नों। ए सीवाय चौथा नंबरना प्रश्नमांथी लगभग कोई एकादो प्रश्न तो आई सके, बनावटो छे એમાં 5 બનાવટો પૈકી કોઈ પણ એક બનાવટ તમને પૂછી શકે અથવા તો એના ઉપયોગો બે ગુણની અંદર પૂછી શકે, એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ બનાવટ તો તમે ફરજિયાત કરી જ દેજો કે જેથી પરીક્ષાની અંદર તમને એ મોસ્ટ એમ્બી બનશે। તો દૈનિક જીવન, પીએચ માપક્રમ, સમજૂતી આધારિત, એસિડના રાસાયણિક ગુણધર્મો અને બનાવટો છે। એમાં ઘણી વખત આપણને ખાવાનો સોડા, ધોવાનો સોડા પૂછતા હોય છે, એટલે વિરંજન પાવડર છે, પ્લાસ્ટર ઓફ પેરિસ છે, આ બધા તમને પૂછી શકશે, અને આના ખાસ નામ તૈયાર કરી લેજો કે જેથી કરીને તમને ચાર્જ સ્વરૂપે પણ પૂછી શકે છે। પ્રકરણ 2ના સમજૂતી આધારિત પ્રશ્નો, જે મેં કીધું કે પીએચ માપક્રમ આધારિત પ્રશ્નો જો પૂછાય તો પહેલો જે આપેલો ક્વેશ્ચન છે કે ભાઈ 5 દ્રાવણો એ બી સી ડી અને ઈ છે અને બધાની પીએચ દર્શાવેલી છે, તો આમાંથી કયું દ્રાવણ તટસ્થ હશે, પ્રબળ બેઝિક હશે, પ્રબળ એસિડિક હશે, નિર્બળ એસિડિક હશે, નિર્બળ બેઝિક હશે, અને આ બધા પીએચને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો। તો આ પ્રશ્નો, આવા મૂલ્યો આધારિત પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાવાની સંભાવના વધુ છે। એના પછી ખાવાનો સોડા છે એ અન્ય કઈ રીતે પૂછાઈ શકે, તો રસોડામાં તમારા મમ્મી કરકરા પકોડા કે કેક બનાવવા માટે એક રસાયણ વાપરે છે, તેનું નામ અને બનાવ તમને આવા પ્રકારના પ્રશ્નો પૂછવાની સંભાવના વધુ છે। તૂટેલ હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે ડૉક્ટર સફેદ રંગનો પાવડરનો ઉપયોગ કરે છે, તો તેનું રાસાયણિક નામ, એનો મતલબ કે તમને ડાયરેક્ટ પ્લાસ્ટર ઓફ પેરિસ નહીં પણ આવી રીતે પ્લાસ્ટર ઓફ પેરિસ તમને પૂછી શકે છે, એના કોઈ પણ બે ઉપયોગો જણાવો। એટલે સમજૂતી આધારિત પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેજો, પરીક્ષાની અંદર આવા પ્રશ્નો બહુ પૂછાયેલા છે અને પૂછાવાની સંભાવના પણ છે। તો પ્રકરણ 2ની અંદરથી આટલા પ્રશ્નો હશે। હવે જોઈએ પ્રકરણ નંબર 4, કાર્બન અને તેના સંયોજનો। તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા કેટલાક અણુઓ, કે જેની અંદર એક તમે ફોર્મેટ તૈયાર કરી લો જેના આધારે તમને કોઈ પણ અણુ પૂછાય તો લખી શકો, એના પછી કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, સમાન ધર્મી શ્રેણી એટલે શું તેની લાક્ષણિકતા જણાવો, બંધારણીય સૂત્ર લખો, યાદ રાખજો ખાસ બંધારણીય સૂત્ર તમને પૂછી શકે છે, ક્રિયાશીલ સમૂહ આધારિત આઈયુપીએસી નામકરણ ધ્યાન રાખજો, આ તમને ક્રિયાશીલ સમૂહના આધારિત જે નામકરણો છે અલગ અલગ એ પણ પરીક્ષામાં પૂછી શકે છે, બંધારણીય સંગઠકો વિશે ટૂંકનો હતો। 7 નંબરનો પ્રશ્ન ખૂબ મોસ્ટ ટાઈમ બી,
ઇથેનોલની રાસાયણિક પ્રક્રિયાઓ અથવા તો ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા બંનેમાંથી કોઈ પણ પ્રકારનું પૂછી શકે છે. અને છેલ્લે મિસેલ રચનાની ક્રિયાવિધિ, તો આમાં જે પ્રશ્ન નંબર 7 અને 8 એ પૂછી શકાય એવા છે, એ સિવાય પ્રશ્ન નંબર 5માંથી નામકરણ કોઈને કોઈ પ્રકાર તમને પૂછશે. તો પ્રકરણ 4ના અગત્યના પ્રશ્નની ચર્ચા કરી, એના સમજૂતી આધારિત પ્રશ્નો જે અહીંયા નોંધ કરેલી છે ખાસ મેં જોઈને એને નોંધ કરી લેજો, જેથી કરીને પરીક્ષામાં આવે તો તમને ખ્યાલ આવે. અહીંયા પણ એ છે, જે ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા પર પૈકીનો આ એક પ્રશ્ન પૂછાયેલો છે, તો આવી રીતે પણ પ્રશ્ન બદલાઈને એ તમને પરીક્ષામાં પૂછી શકે છે. હવે પ્રકરણ નંબર 6ની વાત આવે કે જૈવિક ક્રિયાઓ, તો ઉપરના જે તમને 5 પ્રશ્નો દેખાઈ રહ્યા છે એમાંથી તમને કોઈ પણ એક પ્રશ્ન 100-100% પૂછાવવાનો છે અને આકૃતિ આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 પ્રશ્નો એવા તૈયાર કરી દેજો કે જેથી કોઈ પણ પ્રશ્ન આવે તો તેને તમને 4માંથી 4 ગુણ મળે. એ સિવાય બીજા પૂછાઈ શકે એવા પ્રશ્નો, ગ્લુકોઝના વિઘટનના તબક્કાવાળો ચાર્ટ છે, પ્રયોગ છે કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ વર્ણવો, માછલીથી સસ્તન સુધી હૃદયનો ઉદ્વિકાસ સમજાવો, જલવાહક દ્વારા પાણીનું વહન સમજાવો, અન્નવાહકમાં ખોરાક અને અન્ય પદાર્થનું સ્થળાંતર સમજાવો. તો આની અંદરથી અગત્યને પહેલાં 5 પ્રશ્નો છે અને એના આધારિત નીચેના પ્રશ્નો પણ ઘણી વખત પૂછાઈ ગયેલા છે, પૂછાવાની સંભાવના પણ ઘણી, પણ પહેલાં અગત્યના આકૃતિવાળા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી આવશે. હવે આ ચેપ્ટરના સમજૂતી આધારિત પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધી લેજો, તો પાચન તંત્ર તમને આવું ના પૂછે અને એની જગ્યાએ તમને આવા 4 પ્રશ્નો પૂછી નાખે, તો જો તમે પ્રશ્નો સમજેલા હશો તો તમે દરેકે દરેકના જવાબ સરળતાથી આપી શકશો. અહીંયા આજે માછલીના ઉદ્વિકાસની સસ્તનથી માછલીથી સસ્તન સુધીનો ઉદ્વિકાસ છે એના આધારે અહીં પ્રશ્નો આપેલા છે, તો આ પણ પ્રશ્નો પરીક્ષામાં તમને પૂછી શકે છે. આવા મૂત્રપિંડ નલિકાની રચના છે એના આધારિત પ્રશ્નો છે, તો સમજૂતી આધારિત પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછશે ખરા. તો આવી રીતે તમે જો પ્રશ્ન આખો ન જાણતા હોય અને આવી રીતે પણ પ્રશ્ન પૂછી શકે, તો આમાં દરેકમાં દરેક પ્રશ્નોનો પરફેક્ટ તમારે જવાબ લખવો જરૂરી છે. એના પછી વાત કરીશું ચેપ્ટર નંબર 11, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ અને એમાંથી કોઈ પણ ભાગોના કાર્ય તમને પૂછે, નામ આપી દીધેલા હોય. એ સિવાય લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું, આ ખામી થવાનું કારણ જણાવો અને તેનું નિવારણ કેવી રીતે કરી શકાય છે, આકૃતિ દોરી સમજાવો. લઘુ દ્રષ્ટિના પૂછે તો ગુરુ દ્રષ્ટિની ખામી પૂછી નાખે, તો બેમાંથી ગમે ઘણી વખત પ્રશ્ન પૂછાયેલા છે. એના પછી અહીંયા 4 નંબર પ્રશ્નમાં બાહ્ય મિસ્ટેકથી લખાઈ ગયું છે, પણ અહીંયા લખી લેજો, પ્રેસ બાયોપિયા એટલે શું, પ્રેસ બાયોપિયા એટલે શું, પ્રેસ બાયોપિયા થવાના કારણો જણાવો અને એ ખામી કેવી રીતે નિવારી શકાય છે. એ સિવાય 11મા ચેપ્ટરની ઘટનાની અંદરથી તમે યાદ કરી લેજો, કોઈ પણ પ્રકારની ઘટના તમને પૂછી શકે છે. હવે વાત આવે પ્રકરણ નંબર 12, વિદ્યુત. આમાંથી મોટે ભાગે ઘણી વખત નથી પૂછાયેલા, પણ આમાંથી 3 ગુણા પ્રશ્ન પૂછે છે, પણ બોર્ડવાળાએ ઘણી વખત એવું પણ કરેલું છે કે ચેપ્ટર 12માંથી 4 ગુણનો પ્રશ્ન પૂછી નાખેલો છે, એટલે ચેપ્ટર 12માંથી પણ 4 ગુણનો પ્રશ્ન પૂછી શકે છે. એમાં સૌથી પહેલો ઓહમનો નિયમ સાબિત કરતો પ્રયોગ વર્ણવો, આ બંને સૂત્ર 100-100% કરી જ નાખજો, કોઈ પણ એક સૂત્ર આવી શકે છે, અવરોધોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર, અવરોધોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર, આ બંનેમાંથી કોઈને એક પ્રશ્ન વારંવાર પૂછાતો જ હોય છે. એના પછી ઓહમનો નિયમ લખી અવરોધનું સૂત્ર તારવો. તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 12માંથી પણ કદાચ આમાંથી કોઈ 4 ગુણનો પ્રશ્ન પૂછી શકે છે, એમાં બીજો અને ત્રીજો પ્રશ્ન એ મોસ્ટ IMP છે. ચેપ્ટર નંબર 13ની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરમાં, અત્યાર સુધીની અંદર વિદ્યુત મોટર અને જનરેટર બેમાંથી કોઈ પણ એક પ્રયોગ આવતો જ હોય છે, પણ જનરેટર જે વખતે પૂછાયેલો છે એટલે આ વખતે વિદ્યુત મોટર પૂછાવાની સંભાવના ખરી, પણ તમારે એવું નહીં માનવાનું કે જનરેટર નહીં પૂછી શકે, મોટરની સાથે જનરેટર તૈયાર રાખવાનો, બેમાંથી કોઈ પણ તમને પ્રશ્ન પૂછી શકે છે અને બંને પ્રશ્નોમાંથી મોસ્ટ IMP છે. એ સિવાય ઓસ્ટેડનો પ્રયોગ આકૃતિ દોરી સમજાવો, આ પણ પ્રયોગ તમને પૂછી શકે છે, ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી તેની રચના સમજાવો, અથવા સોલેનોઇડની ટૂંકનો પૂછે, અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા ચેપ્ટર નંબર 2,
છ ચાર અગિયાર બાર તેર આ જે પ્રકરણો છે એમાંથી ચાર ગુણના પ્રશ્નો જે પૂછાવા લાયક છે એની આપણે ચર્ચા કરી. તો દરેક વિદ્યાર્થી મિત્રો, જો સેક્શન ડીની અંદર તમે 20માંથી 20 ગુણો મેળવવા માગતા હોય તો અહીંયા જે સમજૂતી આધારના પ્રશ્નો મેં કીધા છે એવી બાબતના તમને તૈયાર કરેલા પ્રશ્નોમાંથી પણ કોઈ પ્રશ્ન પૂછી શકે છે. એટલે ખાસ સમજૂતી સાથે તૈયાર કરજો, જેથી કરીને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે તો તમે એને સરળતાથી લખી શકશો. તો આવી રીતે તમે આ સેક્શન ડીના પ્રશ્નો તૈયાર કરી શકશો. તો છેલ્લે વિદ્યાર્થી મિત્રો, આ જે યુટ્યુબ ચેનલ એક્સલન્સ એકેડમી છે, તો દરેક વિદ્યાર્થી આ ચેનલને સબસ્ક્રાઈબ કરશે અને બીજા અન્ય વિદ્યાર્થીઓ સુધી એ પહોંચાડવાનો પ્રયત્ન કરશે, જેથી એને પરીક્ષામાં પણ એને મદદરૂપ થઈ શકે છે. થેન્ક યુ.